કરી શકાય કે ન કરી શકાય પૂર્વ નિર્ણયનો અનાદર કરી શકાય કે ન કરી શકાય તો પૂર્વનિર્ણનો અનાર ડિઝરીગાર્ડ ઓફ પ્રેસિડેન્ટ કઈ કઈ રીતે થઈ શકે સામાન્ય રીતે ઉચ્ચ અદાલતનો પૂર્વ નિર્ણય નીચેની અદાલતો માટે બંધનકારક હોય છે ઉપલીયું દાખલા તરીકે સુપ્રીમ કોર્ટે જે આપેલો ચુકાદો હોય એ હાઈકોર્ટને હાઈકોર્ટે આપેલો ચુકાદો હોય જે તે બધા ડિસ્ટ્રિક્ટને એ બંધન કરતા છે અને સુપ્રીમ કોર્ટે તો બધી કાઢે કારણ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં લખ્યું છે ભારતના બંધારણમાં એવું પ્રોવાઈડ કર્યું છે આર્ટિકલ વન ફોર વન આર્ટિકલ એકસો એકતાલીસમાં ચોખ્ખું લખ્યું છે કે લો ડિક્લેર્ડ બાય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ બાઇન્ડિંગ ટુ ઓલ ધ કોર્ટ્સ વિધિન ધ ટેરિટોરી ઓફ ઇન્ડિયા એટલે ભારતની સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ જે પણ કાયદાનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હોય અથવા જે પણ કાયદો જાહેર કર્યો હોય તે ભારત દેશની તમામ કોર્ટોને બંધન કરતા બાઇન્ડિંગ ટુ ઓલ ધ કોર્ટ્સ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એમ કહેવામાં આવી જાય એટલે અહીંયા નીચલી નીચીના અદાલતો માટે ઉચ્ચ અદાલતો નિર્ણય સંપૂર્ણ અધિકૃત પૂર્વ નિર્ણય છે કમ્પ્લીટલી બાઇન્ડિંગ એને એ લોકોને ડિસરિગાર્ડ કરી શકે નહીં નીચલી અદાલતો એને અનાદર એનો કરી શકે નહીં એને અનુસરવું જ પડે ઓથોરિટેટીવ નીચેની રીતે પૂર્વ પણ કેટલાક સંજોગો એવા છે કે પૂર્વ નિર્ણયનો અનાદર થઈ શકે ઇટ કેન બી ડિસરિગાર્ડેડ પેલો અનુસરવાનો ઇનકાર કરીને સમકક્ષ અદાલત બીજી અદાલતનો ચુકાદો અનુસરવાનો ઇનકાર કરી શકે છે સમકક્ષ અદાલત દાખલા તરીકે ગુજરાત હાઈકોર્ટ મુંબઈ હાઈકોર્ટનો અનુસર કાયદો અનુસરવાનો ઇનકાર કરી શકે ત્યારે આને આપણે કહીશું અનુસરવાનો ઇનકાર કરીને કોણ સમકક્ષ અદાલત ગુજરાત હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ એ સમકસ અદાલતો છે એ જ પણ રાજસ્થાન હાઈકોર્ટ તમે લો મદ્રાસ હાઈકોર્ટ તમે કલકત્તા હાઈકોર્ટ ઘણી બધી હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બીજી રીતે કઈ રીતે એનો નોંધા કરી શકાય તો પૂર્વ નિર્ણય નામંજૂર કરીને નામંજૂર થવાનું કૃત્ય તે જ અદાલત અથવા ઉપરની અદાલત ઉપરથી થાય છે એની એ જ દાખલતે ગુજરાત હાઈકોર્ટમાં એક ચુકાદો બીજા કોઈ કેસમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે અને જો તે નામંજૂર થાય તો તેનો અનાદર થયો થયો ગણાય એક કેસમાં હોય એ આપેલો હોય અને પછી બીજે મૂકીને એ ચુકાદો નામંજૂર કરે તો અનાદર તેવી જ રીતે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટ બીજા કોઈ કેસમાં નામંજૂર કરે તો તે અનાદર થાય છે એટલે સુપ્રીમ કોર્ટ પણ એનો અનાદર કરી શકે છે ત્રીજું કેવી રીતે પૂર્વ અનાદર થાય તો રદ કરીને બાય રિવર્સલ જ્યારે નીચેની અદાલતના ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે અને ઉચ્ચ અદાલતે તે ચુકાદો રદ કરે ત્યારે ચુકાદાનો અનાદર થાય છે એટલે આ રીતે જોઈએ તો જુદી જુદી રીતે એના પણ ચુકાદાનો અનાદર કરવા માટે શરતો કંઈ કઈ તો પહેલું આવો નિર્ણય પૂર્વ નિર્ણય ભૂલ ભરેલો હોવો જોઈએ અને બીજું પૂર્વ નિર્ણયનો અનાદર થવાને પરિણામે જે લાભ થાય તે કાયદામાં ફેરફાર થવાને પરિણામે થનાર ગેરલાભ કરતાં વધારે હોવો જોઈએ આ એનો ટેસ્ટ છે એની કસોટી છે એની શરતો છે એટલે આ રીતે અનાદર પણ પૂરુંજનો અનાદર પણ કહી શકાય અનુસરવો તો જોઈએ જ પરંતુ એનો અનાદર પણ હવે સવાલ એ છે બહુ સરસ આ તમે જુલુસ સારામાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે શું ન્યાયાધીશો કાયદો બનાવે છે ડૉક્ટર પાઠક સાહેબે કહ્યું સામાન્યની વાત કરી અને અમે સામાન્ય ન્યાયનું તત્વ ઉમેર્યું છે એમ કહ્યું એ આપણે જોયું તો એ જે બાબત જે બતાવી એ બહુ અગત્યની છે કારણ કે શું ન્યાયાધીશો કાયદો બનાવે છે એ પોઈન્ટ એમાં આવી જાય છે કે આ બાબતમાં બે ભિન્ન ભિન્ન મન્યત્વો છે બ્લેકટોનની વિચારસરણી પ્રમાણે ન્યાયાધીશો કાયદો બનાવતા નથી બ્લેકટોન બ્લેકટોનનું ગુજરાતી નહીં કરવાનું કાલા પથ્થર એવું ગુજરાતી નહીં કરવાનું બ્લેકટોનનું નામ છે ઘણા એક વિદ્યાર્થીને મેં મારા ક્લાસમાં મને કે મેં બ્લેકસ્ટ્રોન કહે છે અને ગુજરાતી કરો બ્લેકસ્ટોન સેજ એટલે કે કાલે પથ્થરને કહા હે કી તો કાલા પથ્થરનું ગુજરાતી બ્લેકસ્ટ્રોન નામ છે ભાઈ નામનું ગુજરાતી કરવાનું નહીં આ તો જરા તમને લાઇટ મૂડમાં વાત કરી બ્લેકસ્ટોનની વિચારસરણી પ્રમાણે ન્યાયાધીશો કાયદો બનાવતા નથી તેઓ માત્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિયમોની જાહેરાત કરે છે જ્યારે બીજું મંતવ્ય એવું છે કે ન્યાયાધીશો કાયદો બનાવે છે આમાંની પ્રથમ વિચારસરણી ઘોષણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખાય ડેક્લેરેટરી થિયરી ઓફ લો એટલે કે બ્લેકસ્ટોન જે કહે છે એને ડેક્લેરેટરી થિયરી ઘોષણા કાયદાની ઘોષણા એટલે એનું કહેવાનું શું છે કે ભાઈ જે પાર્લામેન્ટ છે જે ધારાસભા જે કાયદો ઘડે છે અને જજો તો માત્ર એનું અર્થઘટન કરી એને ડિક્લેર કરે છે એની ઘોષણા કરે છે એટલે જજોનું કામ કાયદો ઘડવાનું નથી એવું બ્લેકસ્ટોન કહે છે પણ બ્લેકસ્ટ્રોન પછી પણ બીજા એટલે ઘોષણાત્મક જે સિદ્ધાંત છે ડેક્લોટિવ થિયરી છે બ્લેકસ્ટ્રોનની થિયરી આ વિચારસરણી પણ ન્યાયાધીશો કાયદાના શોધકો છે હં દે ઇન્વેન્ટ લો એમ પૂર્વ નિર્ણયનો ઘોષણાત્મક સિદ્ધાંત પ્રણાલીગત પ્રણાલિકાગત અભિગમ સૂચવે છે એ મોડર્ન નથી ટ્રેડિશનલ છે એમ કહેવા માગે છે આ સિદ્ધાંત મુજબ કાયદો બનાવવામાં ન્યાયાધીશ રચનાત્મક ભાગ ભજવતા નથી કાયદો બનાવવાનું કામ સંસદનું છે એમ લેક્ટોન કહે છે ભાઈ તમે તારે ખાલી એ કાયદાનો અમલ કરો તમે એનાનું અર્થઘટન કરો ન્યાય આપો હા તમારા સમક્ષ જે કેસ જે હકીકતો છે એને લાગુ પાડો પડતો હોય તો અને મને કાલ નથી લાગુ પડતો તો વાત પતી જાય ત્યાં ગાડી તો વિરુદ્ધમાં જજમેન્ટ આપી તો લાગુ પડતો જેના લાભમાં આવતો કાયદો એ પ્રમાણે જજમેન્ટ આપો ઘોષણાત્મક સિદ્ધાંત એ પ્રમાણે કહે છે એક રાજેશ્વર પ્રસાદ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલમાં રાજેશ્વર વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલનો એક કેસ જે છે એ આઈ ઓગણીસો પાંસઠ સુપ્રીમ કોર્ટ અઢારસો સિત્યાસી એમાં એમ કહેવામાં આવ્યું છે કે ન્યાયમૂર્તિ શ્રી હિદાયતુલ્લાએ જણાવ્યું એ ખરું છે કે સુપ્રીમ કોર્ટ સ્થાપિત કરેલ કાયદાનો નિર્ણય ભારતની મતદાતાનું બંધ કરે છે આમ છતાં યાદ હોય સુપ્રીમ કોર્ટ કાયદો ઘડતી નથી હિદાયતુલ્લાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ કાયદો કાયદો તો કોણ ઘડે છે પાર્લામેન્ટ ધારાસભા સુપ્રીમ કોર્ટ તો માત્ર એને જાહેર કરે છે એટલે સામાન્ય જો કે કહ્યું છે એક જગ્યાએ કે ભાઈ તમારે કાયદો જાણવો છે તો ડોન્ટ સીટ ઇન ધ ક્લાસરૂમ ક્લાસરૂમમાં ના બેસો ગો ટુ ધી કોર્ટસ ઓફ લો હા કારણ કે વોટ ઇઝ લો વોટ જજીસ સે ઇઝ ધ લો ઓફ ધ લેન્ડ વોટ જજીસ ડુ ઇઝ ધ લો ઓફ ધ લેન્ડ વોટ પાર્લામેન્ટ ઇલેક્સ ઇઝ નોટ ધ લો ઓફ ધ લેન્ડ બટ હાઉ ઇટ ઇઝ ઇન્ટરપ્રિટેડ એને કેવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે એ કેવી રીતે કોર્ટ એને લાગુ પાડે છે એને કાયદો કહેવાનું છે એમ કહેવામાં આવે છે એટલે અહીંયા આ બીજી વાત જે કરી એને હિદાયતુલ્લા આમ છતાં એ યાદ આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કાયદો ઘડતી નથી એ બ્લેક સ્ટોનને સપોર્ટ કરે છે હિદાયતુલ્લાહ આમ ઘોષણાત્મક સિદ્ધાંતના પુરસ્કર્તાઓ ઘણા છે આમ છતાં ટીકાકારો પણ ઓછા નથી આ આ ટીકાનું બેન્થામ અને ઓસ્ટિન મુખ્ય સ્થાન ધરાવે બેન્થામ અને ઓસ્ટિન એટલે જુઓ બ્લેક સ્ટોન અને પછી બેનથામ લેવાનો હતો બેનથામ ન્યાયાધીશો કાયદાના ઘડવૈયા તરીકે એ એમ કહે છે કે બીજી વિચારસર ન્યાયાધીશો કાયદો બનાવે છે આપણે કાયદાનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ન્યાયાધીશ તરફથી આવે છે સામાન્ય રીતે જ્યારે કાયદાનો કોઈ પણ વિવાદ તેની સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે સૌ પ્રથમ કાયદો તપાસે છે જો કાયદામાં જ તેનું કોલ મળી જાય તો કોઈ વિવાદ થતો નથી જો લો સિમ્પલ હોય કે ભાઈ પત્ની કોને કહેવાય લીગલી મેરિડ વાઈફ એટલું આવી જીધું પછી એને કાયદો તપાસો ને એ લાગુ પાડી દેવાનો પણ બીજો કોઈ પ્રશ્ન હોય કે ભાઈ એના ખરેખર લગ્ન સાહેબી જે કંઈ સપ્તપદી થઈ છે કે નહીં એ જોવાનું હોય જ્યારે તો એ લગ્ન વહેલી છે કે નહીં એ જોવા માટે પછી એણે એની અભ્યાસ કરવો પડે કાયદો લાગુ પાડવો પડે એટલે અહીંયા આપણે જે જોયું તો કોઈ યુવા છે પરંતુ જો કાયદામાં અંગે કોઈ જોગવાઈ ન હોય તો તેના પૂર્વગામીઓ આ બાબતમાં કયો વલણ લીધું તેની તપાસ કરાઈ એટલે કે આ કાયદાની અંદર આ જે હકીકતો છે એના પહેલાના જે જજોએ આ પ્રકારના કેસની અંદર કોઈ સિદ્ધાંત લાગુ પાડ્યો છે તો એ સિદ્ધાંત એનો લાગુ પડશે અને એ રીતે ગ્રે એમ કહે છે કે જેને કાયદો શું છે તે કહેવાની સત્તા હોય તે ખરેખર કાયદો આપનાર છે સામાન્ય પણ કહે છે કે ઘોષણાત્મક વિચારની તદ્દન અસ્વીકાર્ય છે તેણે એમ કહ્યું કે પૂર્ણ એ કાયદો ઘડે છે અને તેની જાહેરાત પણ એટલે સામાન્ય તો એક ડગરું આગળ જાય છે જજો માત્ર કાયદો ઘડતા નથી એને જાહેર પણ કરે છે એમ સામાડ એટલું બધું બહુ ડીપલી જાય છે જ્યારે બ્લેકસ્ટોન માત્ર કહે છે કે જાહેર કરે છે જ્યારે બેન્થામ અને ઓસ્ટિન એમ કહે છે જ જજો કાયદો ઘડે છે સામાન્ડ એક ઢગલું આગળ જાય એમ કે કાયદો ઘડે છે અને એને ઘોષણા કરે છે એમ આ રીતે આપણે ન્યાયાધીશો કાયદાના ઘડવ્યા તરીકેની વાત કરી હવે આની અંદર જે જે કાયદાની અંદર જે જજમેન્ટ આપે જજમેન્ટ જે આપવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા અને એમાં જે પ્રિન્સિપલ જે હોય છે એને અંગ્રેજીમાં રેશિયો ડેસિડેન્ડાઈ કહે છે રેશિયો ડેસિડેન્ડાઈ અને ગુજરાતી એમ નિર્ણય આધાર કહેવામાં આવે નિર્ણય આધાર જે સિદ્ધાંતના આધારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે અને જે સિદ્ધાંત એમાં એસ્ટાબ્લિશ કરે એને આપણે નિર્ણય આધાર કરીએ છીએ કયા કારણના લીધે અથવા એનું કારણ કયા કારણને લીધે આ ચુકાદો આપ્યો એ વસ્તુ નિર્ણય આધારમાં આવે છે એ પ્રિન્સિપાલ એ પ્રિન્સિપલ જે છે એમાં આવે છે નક્કી કરવા માટેના કારણો એમ પણ કહી શકાય કેસ નક્કી કરવા માટેના કારણો નિર્ણય આધાર રેશિયો ડેસીડેન્ડાય અને એનો બાઇન્ડિંગ ફોર્સ છે એને જેણે આપણે કહ્યું ને કે જ્યારે એ નિર્ણય આધાર હોય રેશિયો હોય નિર્ણય આધાર હોય કેસનો દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે બાળકોએ કરેલા અથવા માઇનોર કોન્ટ્રાક્ટ્સ આર વાય ડેબિનિશો સગીરના કરારો શરૂ બાતલ છે તો એને પ્રિન્સિપલ કહેવાય સિદ્ધાંત કહેવાય દાદા એમ કહીએ કે મેન્યુફેક્ચરર કોઈપણ વસ્તુનો પ્રોડક્શનનો મેન્યુફેક્ચર એ તેના અંતિમ ગ્રાહક સુધી જવાબદાર છે તો આને સિદ્ધાંત કહેવાય અને એને બાઇન્ડિંગ ફોર્સ છે એને પૂર્ણ નિર્ણય બંધનકારકતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ટ્રેડ ડિસાઇઝિસ લાગુ પડે છે એનો નિર્ણય આધાર જે છે કયા આધારે આ નિર્ણય આપ્યો એ જોવામાં આવે છે દાખલા તરીકે તમે એમ કહો કે ડોનોગ વર્સસ સ્ટીવન્સનનો કેસ આપણે લઈએ રાયલેન્સ વર્સસ ફેચરનો કેસ લઈએ તો આમાં નવા નવા નિયમો આપવામાં આવ્યા છે લાયલો ફેક્ચરમાં એવું હતું કે એક અઢારસો અડસઠનો બહુ જૂનો કેસ છે અને એની અંદર એમ કહ્યું કે કોઈ માણસ પોતાની જમીન ઉપર કોઈ વસ્તુ લાવે ડેન્જરસ વસ્તુ લાવે અને છટકી જાય અને પાડોશીની મિલકતને નુકસાન કરે તો એની એપ્સ્યુલ જવાબદારી છે ટીક જવાબદારી છે કઠોર જવાબદારી છે ચુસ્ત જવાબદારી છે પહેલાં એ પુરવાર કરવાનું નહીં કે મને આ થયું છે અને એ સિદ્ધાંત તમે ભોપાલ લીકેજ કેસની અંદર એ જે સ્ટ્રિક્ટ લાયબિલિટી પ્રિન્સિપલને ભોપાલ ગેસ લીકેજ કેસની અંદર એબ્સોલ્યુટ લાયાબિલિટી કેસ કહો એ પ્રિન્સિપલ છે ધેટ ઇઝ લીગલ પ્રિન્સિપલ એક ડગલું આગળ ગયા જો કે જોકે રાજ્યમાં તો પાંચ અપવાદો પણ છે એક્ટ ઓફ ગોડ તો લાગુ ન પડે એવું કહ્યું છે ડિફેન્ડન્ટનો પ્રોબ્લેમ જો ડિફેન્ડન્ટની ભૂલ હોય તો ન લાગુ પડે પરંતુ એપ્સોલ્યુટ લાયાબિલિટી પ્રિન્સિપલ એટલે કે ભોપાલ ગેસ લીકેજ કેસની અંદર કહ્યું કે કશું જ નહીં જોવાનું નો એક્સેપ્શન તમે એને જવાબદાર છો જ સ્ટ્રિક્ટ લાયબિલિટી પણ એપ્સોલિટ લાયબિલિટી એવા શબ્દો જસ્ટિસ ભગવતી સાહેબે આપેલા અને એ એટલે એપ્સોલિટ લાયાબિલિટી પ્રિન્સિપલ એમાં મૂકવામાં આવે એના નિર્ણય આધાર આપણે કહીશું અથવા તો રેશિયો કહીશું ઘણીવાર એની એનો બાઇન્ડિંગ ફોર્સ છે એ માનવું જ ઓથોરિટી અને બીજું જે છે ઓબિટર ડિક્ટા એટલે અપ્રસ્તુત કથન ઘણીવાર જજો જે જજમેન્ટ લાગે એમાં ઓબિટર ડિક્ટા આવે છે અપ્રસ્તુત વગર વિચાર કોઈ બીજી વાતો ફિલોસોફી કરે કોઈ જજ બહુ ધાર્મિક હોય તમે ધાર્મિક અંદર વાતો કરે કોઈ જજ એકદમ સોશિયા સોશિયલિઝમની વાતો કરે એવા કમિટેડ જજીઝ હોય છે અને એની ચર્ચા કરતા હોય છે પણ એને ગાઈડિંગ પ્રિન્સિપલ કહેવાય એ તમને સૂચક છે ઇટ ઇઝ નોટ બાઇન્ડિંગ એ એ પ્રમાણે વર્તવા માટે જે કોર્ટો બંધાયેલી નહીં એટલે જે જ્યુડિશિયલ રીઝનિંગ જે આમાં આપવામાં આવે છે જજમેન્ટોની અંદર અથવા ન્યાયિક તર્ક જે આપવામાં આવે છે કે અહકીકતનું કાયદેસર પરિણામ બ છે એનું પરિણામ બ છે એ પ્રકારની હકીકતો ઉપસ્થિત અને પાછું તમે જો કે એ જેવી જ એ જેવી જ હકીકતો છે તો તેનું પરિણામ પણ બ જ આવવું જોઈએ આ તર્ક આખો અને એને આપણે કહીએ છીએ કે કેવી રીતે હકીકતોને સિદ્ધાંત લાગુ પાડવો એમ કહેવા માગે છે એટલે આ વસ્તુ જોઈએ આપણે એટલે અહીંયા જે જે ડોલિગી વર્ષ આપણે વાત કરીએ તો ડોલિગી વર્સે જે સિદ્ધાંત જે છે ઓગણીસો બત્રીસનો કેસ છે ઇંગ્લિશ કેસ છે અને એમાં ડોનિક સ્ટુઅન્સનની અંદર બે મિત્રો પુરુષ મિત્ર અને સ્ત્રી મિત્ર બંને હોટલમાં બેઠેલા હોય છે અને હોટલની અંદર પોતે આઈસ્ક્રીમ અને જિન્જર બોટલ મંગાવે છે સ્ત્રી મિત્ર જે છે એ આઈસ્ક્રીમ અડધી જિંજર બોટલ પી જાય છે અને પછી આઈસ્ક્રીમ ઉપર જિંજર બોટલ રેડે છે એ જે જિંજર રેડે છે એ જીન અંદર જે જંતુઓ આવે છે અથવા તો જેને કહીએ ગોકળગાયના અવશેષો આવે છે અને ગોકળગાયના અવશેષો જોતાં જ પેલી એકદમ મેન્ટલ શોક લાગે છે માનસિક આઘાત લાગે છે એટલે એ પેલું તો કોર્ટમાં ગયા અને ત્યાં કેસ દાખલ કરતો એનો બીમાર પડી જાય તેને હોસ્પિટલાઇઝ કરવી પડે કોર્ટે એમ કહ્યું કે ભાઈ આની અંદર જવાબદાર કોણ એ લોકોએ મેન્યુફેક્ચર ઉપર પણ કેસ કર્યો અને મેન્યુફેક્ચર કહ્યું જેને બોટલ બનાવી હતી એને કહ્યું કે અમે જવાબદાર નથી કારણ કે અમે તો રિટેલરને વેચી મારી અને રિટેલરે આ કસ્ટમરને વેચી છે ગ્રાહકોને વેચી છે અમારી કોઈ જવાબદારી નથી કોર્ટે એક સિદ્ધાંત આપ્યો કે ના ભાઈ તમારી વાત ખોટી છે અને તમે ધો ધરીઝ નો ઓફ કોન્ટેક્ટ તમારી વચ્ચે અને ગ્રાહકો વચ્ચે કોઈ કરારનો સંબંધ નથી પરંતુ તમે ટોટ નીચે તમે જે નેગ્લિજન્સ બતાવ્યું છે લો ઓફ ટોટ્સ એટલે કે નેગ્લિજન્સ રીતે ઉપેક્ષા તમે જે બનાવવામાં બના જે બોટલ બનાવવામાં બતાવી એના કારણે તમે જવાબદાર છો અને એમાં કોર્ટે તમે કોન્ટેક્ટની નજીક છો પ્રિન્સિપલ ઓફ નેબરહૂડ એટલે કે પાડોશનો સિદ્ધાંત કોર્ટે આપ્યો અને એમાં બીજો સિદ્ધાંત એણે આપ્યો લો ઓફ નેગ્લિજન્સ ટોટ ઓફ નેગ્લિજન્સ એ બંને વસ્તુ બતાવી અને કોર્ટે અને આ જે રૂરલ કોન્સ્ટિટ્યુશનનો કેસ જે છે એની કોર્ટે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપેલી છે પશ્ચાત હોતી અસર આપેલી છે ભવિષ્યલક્ષી અસર નથી આપી જેવી રીતે મેં તમને કહ્યું કે ગોલકનાથ કેસની અંદર ભવિષ્યલક્ષી અસર આપવામાં આવી છે એ આપણે જોઈએ છીએ એટલે આ રીતે નવો સિદ્ધાંત સ્થાપિત કરતી વખતે અદાલતે માત્ર અસ્તિત્વ ધરાવતો કાયદો કે માત્ર કાનૂન ખ્યાલો તરફ જ નહીં પરંતુ કાયદાની નીતિ તરફ પણ લક્ષ આપવું જોઈએ પોતાના નિર્ણયને વેપાર વાણિજ્ય ઔદ્યોગિક સંબંધ અને સમાજમાં સી અસર પડશે નીતિ તરફ પણ જોવું જોઈએ તે એટલે જ ગોલકનાથ કેસની અંદર ભવિષ્યલક્ષ સિદ્ધાંત એટલા માટે જ આપ્યો છે કે જે ઓલરેડી જે વ્યવહારો થઈ ગયા હોય જમીનના જે વેચાણો થઈ ગયા હોય એ વેચાણોને કોઈ અસર ન થાય અને ભવિષ્યમાં આવા જો કોઈ વેચાણો આવા વ્યવહારો થશે એને અસર થાય માટે એમાં એ સિદ્ધાંત આપવામાં આવેલો છે કાયદાનું જીવન માત્ર તર્કને અનુભવ છે માત્ર તર્ક ઉપર નહીં જોવાનું અનુભવમાં શું થાય છે લોકોને સમાજમાં ઉપયોગી થાય છે એ પણ જોવાનું છે આમ છતાં સાહેબ એમ પણ આખું જોઈએ કે કાયદાનો કોઈ પણ પ્રથા જો તેના મૂળમાં તર્ક ન હોય તો તે કામ કરી શકે નહીં એમાં તર્ક તો હોવો જોઈએ અનુભવ તો ખરો જ પણ તર્ક વગર કશું આગળ ચાલે નહીં એટલે આપણે આ વાત કરી હવે જે છેલ્લે આપણે જોઈએ ભારતમાં પૂર્વ નિર્ણયની વાત કરીએ ભારતમાં પૂર્વ નિર્ણય તો એમાં ભારત બ્રિટિશ શાસન દરમિયાન પૂર્વ નિર્ણયની શરૂઆત થઈ છે પ્રેસિડેન્સી શહેરોમાં પ્રેસિડેન્સી હતી એટલે બોમ્બે મદ્રાસ અને કલકત્તા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરદાનની શરૂઆત થઈ ચૂકી હતી